ચાલો પ્રશ્ન નંબર આપણે 17 આવ્યા, એમાં શું કીધું તો કે અહીં દિવાસળીની પેટીમાંથી એક ફૂલ બનાવેલ છે અને તેને બાજુઓથી બાજુએથી સામેથી અને ઉપર તરફથી જોતા તે કેવા દેખાશે, તેના ચિત્ર આપેલા છે અને આપેલી ખાલી જગ્યામાં જે તે બાજુ લખો. હવે અહીં તમને ત્રણ ચિત્ર આપેલ છે તો એ ત્રણે ત્રણ ચિત્રને ક્યાંથી જોઈએ તો એવા દેખાશે એ લખવાનું છે. તો પહેલા તો આ ચિત્ર છે, જુઓ આપણે આ સાઈડ આપે ને જ્યારે બતાવે ને ત્યારે ઉપરથી જોતા હોય એવું લાગે, પછી આ છે ને એ આ સાઈડ આપે ને આમ ખાલી એમ ઊભી તો બાજુએથી જોતા હોય ને એવું લાગશે, પછી ખાલી આ પ્લેન ત્રણ જ આપશે ને તો એ સામેથી આપણે આમ સામે ઊભો એટલે ત્રણ જ દેખાય, આ સાઈડનું કંઈ દેખાય નહીં અને ખાલી આ ઉપરનું આપે એટલે ઉપરથી જોતા. ચાલો તો એના આધારે આપણે અહીંયા લખતા જશું. તો જો આપણે જ્યારે આમ ત્રણ આ રીતે ઊભી લાઈન અને ઉપર એક લાઈન એ રીતે બતાવે તો એ આપણે ક્યાંથી જોતા હોય તો આવું લાગે, ત્રણ ઊભા અને ઉપરનું આમ આડું ખાલી આટલી પટ્ટી જ દેખાતી હોય તો કે બાજુએથી જોતા. આપણે આમ બાજુમાં ઊભા રહીને જોઈએ તો એ બાજુએ જ જોતા લાગે એટલે અહીં લખવાનું બાજુએથી જોતા. પછી ખાલી આ ત્રણ જ દેખાય, બીજું ઉપરનું કે કઈ દેખાય જ નહીં, ઉપરનું ખાલી આવડે આ વ્હાઈટ ઓલું જે બોક્સ હોય આપણે દિવાસળીનું ખોખું હોય એ જ દેખાશે. તો એ ક્યાંથી જોતા હોય તેવું લાગે તો કે સામેથી જોતા. તો અહીંયા લખવાનું સામેથી જોતા. પછી આ ખાલી આવી રીતે બોક્સ જ દેખાય, નીચેના કંઈ ત્રણ કે એવું કંઈ ન દેખાય તો એ ક્યાંથી આપણે જોતા હોય તેવું લાગે તો કે ઉપરથી જોતા, એટલે સીમા લખશું ઉપરથી જોતા. ચલો હવે આપણે આવ્યા પ્રશ્ન નંબર 18. આપેલ મોડેલને ઉપરથી જોતા દેખાતા ચિત્રમાં ચિત્રના બોક્સમાં ટી અથવા તો બાજુએથી જોતા દેખાતા ચિત્રમાં ચોરસમાં એસ લખો, જેમાં ઉપરથી જોતા દેખાતું હોય એ બોક્સમાં ટી લખવાનું અને બાજુએથી જોતા દેખાતું હોય એ બોક્સમાં એસ લખવાનું છે. ચાલો તો અહીંયા શું કીધું તો કે આ પહેલું ચિત્ર છે એ કેવું દેખાશે ઉપરથી જોતા અને બાજુએથી જોતા, તો કે જો ઉપરથી જોઈએ ને તો છે આ બધા આ સ્ટેપ વાઇઝ છે ને એ ઉપરથી જોતા એક સરખો ચોરસ જ દેખાશે, સમજાઈ ગયું. અને બાજુએથી જોતા તો કે બાજુએથી આમ સામેથી જોશો ને તો પણ બધા ચોરસ આમ દેખાશે જ, એટલે પહેલામાં આવશે ટી અને એસ. પછી અહીંયા શું કીધું તો કે આ આ સાઈડ છે એ કેવી છે, બાજુએથી જોતા કે ઉપરથી જોતા, તો કે એ તો આમ સામેથી જોતા હોય એની છે. પછી સી છે તો આ સી આકાર છે એ કેવો છે, તો કે આ એક એક તો આમ બહારની સાઈડ નીકળેલ છે તો એ એવો આકાર જ અહીંયા દેખાશે નહીં. પછી ડી આકાર, તો ડી છે એ તો કે આ પણ છે ને ખાલી આ એક નો દેખાય, તમે ઉપરથી જો તો આ બધા સ્ટેપ તો દેખાય છે એટલે ડીમાં પણ કાંઈ આવશે નહીં. હવે આપણે એવા પ્રશ્ન નંબર 19. નીચે આપેલા ગહન ચિત્રને ઉપરથી બાજુએથી સામેથી જોતા તે કેવું દેખાશે તે દોરો. જો અહીંયા તમને છે ને આ ચિત્ર આપેલ છે ને એમાં તમને સ્પષ્ટ જવાબ આપેલો જ છે કે જો આવું ખાલી ટી ઉપરથી દેખાય ને તો ઉપરથી જોતા હોય, પછી ખાલી આ લાઈન એક જ દેખાય તો બાજુએથી જોતા હોય અને સામેથી જોતા હોય ત્યારે આવી રીતે આ ત્રણ દેખાશે, ખાલી આ ત્રણ એક બે ને ત્રણ આમ સામેથી જોશું તો ત્રણ ચોરસ દેખાશે તો સામેથી હોય. ચાલો તો ઉપરથી જોતા હોય ત્યારે કેવું દોરશું તો કે આ રીતે પાંચ પેલા સીધી લાઈનમાં પાંચ બોક્સ બનાવશું પછી આમ બે એટલે કે ટી જેવું, પછી બાજુએથી જોતા હોય તો ખાલી પાંચ જ ચોરસ બનાવી દેશું અને સામેથી જોતા હોય તો ત્રણ ચોરસ બનાવશું. મેં તમને કીધું ને આ એક પછી આ બે અને આ ત્રણ એટલે આ ત્રણ ચોરસ સીધે સીધા બનાવી. હવે આપણે આવ્યા પ્રશ્ન નંબર 20. એમાં શું કીધું તો કે દિવાસળીની મદદથી અહીં બનાવેલ મોડેલનું વાસ્તવિક ચિત્ર બનાવો. હવે આ તમને ત્રણેય અલગ અલગ ભાગ બતાવ્યા છે એના આધારે આપણે એક ચિત્ર બનાવવાનું છે કે કઈ રીતે મોડેલ બનશે. તો જો ઉપરથી જોતા છે ને આવા પાંચ બોક્સ દેખાશે, પાંચ દિવાસળીના ખોખા છે, સમજાઈ ગયું. એટલે ઉપર આવી રીતે પાંચ આવે ને એ રીતે દોરવાના. પછી સામેથી જોઈએ ને તો આવા છે ને આ રીતે ચાર બોક્સ વચ્ચે બે અને આ બાજુ ત્રણ, સોરી એટલે કે બે જ દેખાય છે આ, તો એ રીતે ત્રણ ગમતો તો ત્રણ દોરવાના. અને પછી આ બાજુ બાજુએથી જોઈએ તો ખાલી વ્હાઇટ કલરના જ દેખાશે એટલે એક બે ત્રણ અને ચાર ને બાજુમાં આમ સાઈડમાં વેચાશે. તો એનાથી બનતું મોડેલ કેવું બનશે તો કે આ રીતે બનશે. જો તો પહેલાં તમારે અહીંયા તમને આ સાઈડ ઉપરથી જોતા કેવું લાગતું હતું તો કે એક બે ત્રણ એટલે આ એક બે ને ત્રણ ને બાજુમાં ચાર અને પાંચ, તો દેખાઈ ગયા ચાર અને પાંચ આ રીતે. તો પહેલાં તમે દોરવાનું ચાલુ કરશો ને તો શું કરો તો પહેલાં તો છે ને સાવ નીચે આ રીતે ક્રોસમાં એક દિવાસળીનું બોક્સ દોરી લેવાનું, પછી સે જેવું આમ પાછળથી આ દોરવાનું, પછી અહીંયા આમ આ રીતે આમ દોર્યું એટલે આમ સીધી એક ઊભી લીટી કરવાની, પછી અહીંયા પાછું આમ લંબચોરસ ક્રોસમાં થતું હોય ને એ રીતે દોરવાનું, પછી આમ સીધી લીટી કરી નાખવાની,
પછી આમાં આડી લીટી બે કરી નાખવાની, પછી આમ આમ ઊભી જતી હોય ને એ રીતે બે લીટી, પછી અહીંયા વચ્ચે પાછું આ રીતે જો વ્યવસ્થિત આમાં જોતા જાજો ને દોરતા જાજો, પછી પાછું એક આ રીતે, પછી નીચે પાછું થોડુંક અહીંયા કાપેલું હોય ને એવું, અને પાછું આ બોક્સ એને જોઈન્ટ થઈ જતું હોવું જોઈએ, પછી અહીંયા ખાલી બે બોક્સ છે ને એટલી જ લીટી કરવાની, પછી વચ્ચે આડી લીટી કરી નાખવાની, પાછી એક આડી અને પાછું આમ લંબ ચોરસ બનાવી લેવાનું, પછી અહીંયા આમ આમ ક્રોસમાં છે ને આમ આમ ક્રોસમાં છે ને આ રીતે ત્રણ લીટા કરવાના, એટલે આ રીતે મોડલ બની જશે. પછી અહીં જે બોક્સ આવશે ને ટપકા ટપકા ડોટ ડોટ કરી નાખવાના, એટલે ઓલે આપણે બાકસનું બોક્સ હોય એમાં એ રીતે હોય એવું દેખાશે. પછી અહીંયા લંબચોરસનું આવું ઘાટું થોડુંક કરી નાખવાનું, આ પાંચમાં, એકમાં, બેમાં, ત્રણમાં, ચારમાં અને પાંચમાં આવું ઘાટી પેન્સિલથી કરી નાખવાનું. એટલે આ મોડેલ બનાવવા માટે દિવાસળીની કુલ ખાલી જગ્યા પેટી જોશે. કેટલી જોશે? તો કે જો એક, બે, ત્રણ, પછી આની નીચે હજી એક હશે ચાર, અને આ પાંચ, પછી છ અને સાત, પછી આઠ, નવ અને આવડિયા દસ, અને એક આ અગિયાર. કેટલી પેટી જોશે? તો કે અગિયાર પેટી જોશે. હવે આપણે એવા પ્રશ્ન નંબર 21, નીચેના મોડેલને ઉપરથી જોતા કેવું દેખાશે? હવે આ મોડેલ છે ને ઉપરથી જોતા કેવું દેખાશે? તો કે એક એક આ બાજુ માંથી દેખાશે ને બે આ દેખાશે, એટલે આમ ત્રણ હોય ને એવી રીતે દેખાશે. તો આ રીતે દોરવાનું, ઉપરથી જોતા આવું દેખાશે. સમજાઈ ગયું? હવે આપણે એવા પ્રશ્ન નંબર 22, નીચેના મોડેલને સામેથી જોતા કેવું દેખાશે તે દર્શાવો અને રાઈટ કરો. હવે આ નીચેનું મોડેલ છે ને સામેથી જોતા ખાલી આટલું જ દેખાશે, એક, બે, ત્રણ, ચાર ને પાંચ, આ રીતે દેખાશે. આ બીજું પાછળનું કઈ નહીં દેખાય. તો એમાં જે આ ચાર ચિત્ર આપ્યા છે એમાંથી જે સાચો ઓપ્શન હોય ને એમાં રાઈટ કરવાનું છે. ચાલો, તો કે આ પહેલું, પછી આ બીજું, આ ત્રીજું કે ચોથું? તો કે આ પહેલું છે ને એ સાચું લાગે છે. તો અહીંયા આપણે આ પહેલું, કેમ કે મેં તમને કીધું આ સાઈડનું દેખાશે, આમ પાછળનું નહીં દેખાય. આમાં જો પાછળનું બતાવ્યું, પાછળનું દેખાય નહીં, આપણે સામેથી જોતા હોય તો આમાંય પાછળનું બતાવ્યું તો એ પણ દેખાય નહીં, અને આમાં આ બાજુ આ આપ્યું છે એટલે એ પણ સાચું છે ને, એટલે પહેલો ઓપ્શન છે ને એ સાચો છે. એટલે પહેલા નીચે રાઈટ કરશું અને અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરશું.